અને અમારા મુખ્યમંત્રી પણ આમ તો એક એવી રીતે રાજકારણમાં આવી ગયા એ તપાસનો વિષય છે. ખરેખર ખૂબ ભોળા સહજ ભાવે અમારે ઘણીવાર એમને એમ ખબર પકડીને ચેતવવા પડે કે સાહેબ જરા ધીમું, આ સામેવાળાથી સાચવવા જેવું છે. પણ એ એમ કહે છે ના, આપણને તો બધાના આશીર્વાદ છે, ભલે એની દાનત ખરાબ હશે પણ એ છેતરીને પણ કંઈ પામી શકશે નહીં અને છેતરવાથી કંઈ મેળવી શકશે નહીં, એ ચોક્કસ એવો આત્મવિશ્વાસ એમને છે. કેમ કે એમને પણ ઘણા બધા સંતો સહિત બધાના આશીર્વાદ છે, ગુજરાતની પ્રજાના આશીર્વાદ પણ એમની સાથે છે. આજે મારે એટલા માટે ઉલ્લેખ કરવો છે એક વાતનો કે સવારે એક પેપરમાં સમાચાર આવે કે ગુજરાતની અંદર જે કર્મચારીઓ પતિ પત્ની અલગ અલગ જગ્યાએ કામ કરતા હતા, કોઈ બેન સૌરાષ્ટ્રમાં કામ કરતી હોય એના પતિ એ દક્ષિણ ગુજરાતમાં કામ કરતો હોય, બંને સેંકડો કિલોમીટર દૂર કામ કરતા હતા, એના માટેની રજૂઆતો હતી. અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિનંતી કરી કે સાહેબ આનો નિર્ણય ઝડપમાં આપ કરો, અને એમણે ઝડપમાં નિર્ણય કર્યો. આ નિર્ણય કાલે જાહેર થયો, આજે પેપરમાં આવ્યો, સવારથી એટલા બધા અભિનંદનના ફોન આવે છે, મેસેજ આવે છે, એ બધા મેં આજે એમને સમર્પિત કર્યા કે સાહેબ આ બધા મેસેજ તમારા માટે છે, આ બધા અભિનંદન તમારા માટે છે. અને આવા જ સેવાકીય પ્રવૃત્તિના કામ સરકાર પણ સતત કરતી રહે અને એનાથી લોકોની જે અપેક્ષાઓ પૂર્ણ થતી રહે એ જ સરકારનું પણ કામ છે. અને આપણા મુખ્યમંત્રી એ જ કામ ખૂબ સરળતાથી લાગણી સાથે વિશ્વાસ સાથે કરશે એવી પણ હું આપ સૌને ખાતરી આપું છું.